गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो ऑफ एस्टिमेशन कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। आपणो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल एंजीनियरिंग ना फिफ्थ सेमेस्टर में एस्टिमेशन कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। हवे आ सब्जेक्ट में आपणे चेप्टर नंबर 5 स्टार्ट कर्युं हतुं, कॉस्ट एस्टिमेशन ऑफ मशीन पार्ट्स। बराबर, हवे लास्ट लेक्चर सुधी में आपणे जोई गया था के लेथ मशीन पर आपणे बधा ऑपरेशन्स करीए छे, शेपिंग मशीन पर करीए छे, ग्राइंडिंग पर करीए छे। बराबर, ए बधा ऑपरेशन्स माटे आपणे टाइम कैलक्युलेशन माटेनी फॉर्म्युला स्टडी करी गया था लास्ट लेक्चर सुधीमां। हवे आ लेक्चरमां आपणे जोवाना छे टर्मिनोलॉजी एसोसिएटेड विथ कॉस्ट एस्टिमेशन इन वेरियस शॉप, के अलग अलग जे बधी शॉप्स छे एमां आपणे कया कया टर्मिनोलॉजी आवे छे कॉस्ट एस्टिमेशन माटेना। तो कॉस्ट एस्टिमेशन इज द कैलक्युलेशन ऑफ द कॉस्ट ऑफ मटीरियल एंड मेन्युफेक्चरिंग बिफोर प्रोड्यूसिंग द प्रोडक्ट। तो कॉस्ट एस्टिमेशन शू छे के आपणा मटीरियलनो अने मेन्युफेक्चरिंगनो कॉस्ट કેલ્ક્યુલેશનની એક પ્રોસિજર છે। બરાબર, જ્યારે આપણે પ્રોડક્ટ બનાવીએ એના પહેલાનું, બરાબર છે, ઇટ્સ એમ ઇઝ ટુ પ્રોવાઈડ ધ બેઝ ફોર ફ્રેમિંગ ધ પોલિસીઝ ઓફ પ્રોડક્શન એન્ડ સેલ્સ ટુ ધ મેનેજમેન્ટ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન। એટલે કે આપણે જે એસ્ટિમેશન કરીએ છીએ કોસ્ટ એસ્ટિમેશન, એના પરથી આપણને બેઝ મળે છે, બરાબર, બધી પોલિસીસનો અને સેલ્સ મેનેજમેન્ટનું ફ્રેમિંગ માટેનું। બરાબર, જે લોકો બધા મેન્યુફેક્ચરિંગ સાથે કન્સર્ન છે એ બધા માટે કોસ્ટ એસ્ટિમેશન ઇઝ પ્રોવાઇડિંગ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ કેન બી સોલ્ડ ઇન ધ કોમ્પિટેટિવ માર્કેટ ઓર નોટ। હવે કોસ્ટ એસ્ટિમેશન પરથી આપણને ખબર પડી જશે કે આપણે જે પ્રોડક્ટ બનાવવાના છે એને આપણે માર્કેટમાં કોમ્પિટેટિવ માર્કેટ છે એમાં સેલ કરી શકીએ કે નહીં। કોસ્ટ એસ્ટિમેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ પ્રોડ્યુસિંગ ડિફરન્ટ પ્રોડક્ટ। હવે જે કોસ્ટ એસ્ટિમેશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવી કંપની માટે કે જે લોકો એક કરતાં વધારે પ્રોડક્ટ બનાવે છે। બિકોઝ બેઝડ ઓન કોસ્ટ એસ્ટિમેશન ધ રિઝનેબલ પ્રાઇસ ફોર ઇચ પ્રોડક્ટ કેન બી ડિસાઇડેડ। હવે આપણે જે કોસ્ટ એસ્ટિમેશન કરીએ છીએ એના બેઝ ઉપરથી આપણે આપણા પ્રોડક્ટ માટે રિઝનેબલ પ્રાઇસ ડિસાઇડ કરી શકશું। ઇન લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ્સ આર પ્રોડ્યુસ ઇન ડિફરન્ટ બેચેસ, ઇન ઇચ ઓફ ધીસ બેચ ફિક્સ નંબર ઓફ પ્રોડક્ટ્સ આર પ્રોડ્યુસ। હવે મોટી કંપની હોય, બરાબર, લાર્જ સ્કેલ કંપનીઝ કે ઇન્ડસ્ટ્રી, હવે એમાં જે પ્રોડક્ટ બને છે તે અલગ અલગ બેચ સાઇઝમાં બને છે, બરાબર। તો હવે કેટલા નંબર ઓફ પ્રોડક્ટ આપણે બનાવવાના છે બેચમાં તે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કોસ્ટ એસ્ટિમેશન પરથી। ધ ફોલોઈંગ ટર્મ્સ આર રિલેટેડ વિથ ધ બેચ પ્રોડક્શન ટાઈમ। હવે આપણે જે નીચે ટર્મ્સ જોવાના છે તે બેચ પ્રોડક્શન ટાઈમ સાથે રિલેટેડ છે। પહેલું આવશે પ્રોડક્શન ઓપરેશન ટાઈમ, પહેલું શું છે, પ્રોડક્શન ઓપરેશન ટાઈમ, ધ એક્ચ્યુઅલ ટાઈમ રિક્વાયર્ડ ફોર વેરિયસ ઓપરેશન્સ કેરીડ આઉટ લાઇક ફેસિંગ, ટર્નિંગ, ચેમ્ફરિંગ, મિલિંગ, શેપિંગ, થ્રેડ કટિંગ અને ફિનિશિંગ ફોર મેન્યુફેક્ચરિંગ અ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ધ પ્રોડક્શન ઓપરેશન ટાઈમ। હવે જે આપણે એક્ચ્યુઅલ ટાઈમ જે આપણે રિક્વાયર કરવાના છે, આપણે જેટલો ટાઈમ લાગવાનો છે બધા ઓપરેશન્સ કેરી આઉટ કરવામાં, જેમ કે ફેસિંગ આવી ગયું, ટર્નિંગ આવી ગયું, ચેમ્ફરિંગ, ફિનિશિંગ સુધીના બધા જે ઓપરેશન્સ છે કોઈ બી પ્રોડક્ટ ઉપરના, એ બધા ટાઈમનો જે એડિશન છે તેને શું કહેવાશે, એનો એક્ચ્યુઅલ ટાઈમ પ્રોડક્શન ઓપરેશન ટાઈમ કહેવામાં આવશે, બરાબર। સેકન્ડ આવે નંબર ઓફ પ્રોડક્ટ્સ પર સાયકલ, તો પ્રોડક્શન સાયકલ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ સિમિલર પ્રોડક્ટ બાય ફ્રિકવન્ટલી રિપીટિંગ ધ ઓપરેશન્સ રિક્વાયર્ડ ફોર પ્રોડ્યુસિંગ ધ પ્રોડક્ટ। આ પ્રોડક્શન સાયકલ એટલે શું થાય કે આપણે સિમિલર પ્રોડક્ટ બનાવવા માટે જે બધી આપણે પ્રોડ્યુસન અને ઓપરેશન્સ કરવાના છે, બરાબર, પ્રોડક્શનના પ્રોડક્ટ માટેના, બરાબર, આપણે રિપીટિંગ કરશું પ્રોડક્ટને, આપણે જે ઓપરેશન્સ છે તે પ્રોડક્ટ પર રિપીટેડ કરશું, એના કારણે શું બનવાનું, આપણને એક પ્રોડક્શન સાયકલ મળી જશે। વન જોબ ઇઝ પ્રોડ્યુસ બાય સેટિંગ ધ લેથ મશીન, therefore for lathe machine the number of products produced per cycle is 1। આપણે લેથ મશીન પર જ્યારે એક જોબ બનાવીએ, બરાબર, તો એક સેટિંગ જ જોઈએ આપણને, મતલબ કે લેથ મશીન માટે આપણા પર સાયકલમાં ખાલી કેટલા પ્રોડક્ટ બનવાના છે, એક પ્રોડક્ટ બનવાના છે એક સાયકલ પર। સિમિલરલી બાય ચેન્જિંગ અ ક્યુપેલા ફર્નસ ઇન 5 મોલ્સ કેન બી 4, ધેન ધ નંબર ઓફ પ્રોડક્ટ પર સાયકલ ફોર ક્યુપેલા ઇઝ 5। હવે આપણે એક ક્યુપેલા ફર્નેસને ચાર્જ કરીએ, બરાબર, એને હીટિંગ કરવા માટે ચાર્જ કરવું પડે, હવે એમાંથી આપણને 5 મોલ જેટલું મટીરિયલ નીકળે છે એક ફર્નેસના સાયકલ પરથી,
मतलब के नंबर ऑफ प्रोडक्ट पर साइपा कलू था अपनों कुपिला फर्नेस माटे 5 पची इफ 100 प्रोडक्ट्स आर टू बी प्रोड्यूस इन अ बैच ऑफ मोल्डिंग बराबर ये कोई भी एक बैच में मोल्डिंग थी आपरे 100 प्रोडक्ट बनावाना छे देन क्यूपिला फर्नेस विल बी चार्ज फॉर 20 टाइम्स बराबर એટલે કે આપણે ક્યુપિલા ફર્નેસ છે ને 20 વખત ચાર્જ કરવું પડશે એટલે એક ચાર્જ માં આપણે કેટલા મળે છે 5 મોલ જેટલું મટીરીયલ મળે છે ધેરફોર ઇન વર્ચ બેચ ધેર વિલ બી 20 સાયકલ્સ એન્ડ 5 પ્રોડક્ટ્સ પર સાયકલ મતલબ કે આપણે ક્યુપિલાના એક બેચમાં આપણે 20 સાયકલ્સ રિપીટેડ કરવી પડશે ને બધી સાયકલ્સમાં આપણને 5 પ્રોડક્ટ મળવા જોઈએ સમજ પડી નંબર ઓફ પ્રોડક્ટ પર સાયકલ કોને કહેવાય પછી આવશે નંબર ઓફ પ્રોડક્ટ્સ સન સાયકલ પર બેચ મતલબ કે એક બેચમાં આપણે કેટલી પ્રોડક્શન સાયકલ કરવી પડે સપોઝ ઇન વન બેચ 100 પ્રોડક્ટ્સ આર ટુ બી પ્રોડ્યુસ એન્ડ ધ નંબર ઓફ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ ઇન અ સાયકલ ઇઝ 10 મતલબ કે આપણે એક બેચમાં 100 પ્રોડક્ટ બનાવવાના છે ને એક સાયકલ પર મને 10 પ્રોડક્ટ મળે છે ધેન ધ પ્રોડક્શન સાયકલ્સ ફોર ધીસ બેચ વિલ બી 100/10 વિચ ઇઝ ઇક્વલ ટુ 10 સાયકલ્સ મતલબ કે આપણે આખા બેચને પ્રોડ્યુસ કરવા માટે 10 સાયકલ્સનો યુઝ કરવો પડશે સમજ પડી પછી નેક્સ્ટ આવશે બેચ પ્રિપેરેશન ટાઈમ નેક્સ્ટ વર્ડ છે આપણો બેચ પ્રિપેરેશન ટાઈમ ધ એક્ચ્યુઅલ ટાઈમ ટેકન ફોર વેરિયસ અરેન્જમેન્ટ સેટિંગ એક્ટિવિટીઝ ટુ મેક ઇટ પોસિબલ ટુ સ્ટાર્ટ ધ પ્રોડક્શન વર્ક ઓફ અ બેચ ઇઝ કોલ્ડ બેચ પ્રિપેરેશન ટાઈમ તો આપણને બધા અલગ અલગ અરેન્જમેન્ટ કરવાના અલગ અલગ એક્ટિવિટીને સેટ કરવાનું જેના કારણે આપણું પ્રોડક્શન વર્ક સ્ટાર્ટ થઈ શકે હવે આ બધી એક્ટિવિટીમાં જે ટાઈમ લાગે છે એક્ચ્યુઅલ ટાઈમ એને કહેવાશે આપણો બેચ પ્રિપેરેશન ટાઈમ ધ વેરિયસ ટાઈમ ટેકન ફોર ટૂલિંગ જોબ ફિક્સિંગ જોબ રિમૂવલ માર્કિંગ લુબ્રિકેશન મટીરિયલ પરચેસ એન્ડ હેન્ડલિંગ આર ઇન્ક્લુડેડ ઇન ધ બેચ પ્રિપેરેશન ટાઈમ તો બેચ પ્રિપેરેશન ટાઈમમાં કઈ કઈ વસ્તુ આવશે તો આપણા ટૂલિંગ માટેનો ટાઈમ જોબ ફિક્સિંગનો ટાઈમ જોબ રિમૂવલનો ટાઈમ આપણે બધી માર્કિંગ કરી એનો ટાઈમ લુબ્રિકેશન કરવાનો ટાઈમ મટીરિયલ આપણે લઈ આવવાના એનો ટાઈમ ને હેન્ડલિંગનો ટાઈમ આ બધો જે ટાઈમ છે કેમાં આવશે આપણા બેચ પ્રિપેરેશન ટાઈમમાં આવશે બરાબર પછી નેક્સ્ટ વર્ડ છે આપણો ક્લિનિંગ ટાઈમ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર રિમૂવલ ઓફ સ્ક્રેપ ફ્રોમ ધ મશીન એટ ધ એન્ડ ઓફ ધ ઓપરેશન સાયકલ ઇઝ કોલ્ડ ક્લિનિંગ ટાઈમ હવે આપણે એક સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ બરાબર આપણે એક ઓપરેશન સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ મશીનની હવે એમાં જે આપણે બધો મટીરિયલ છે જે સ્ક્રેપ છે એને રિમૂવ કરવા માટેનો જે ટાઈમ લાગે એને કહેવાશે ક્લિનિંગ ટાઈમ પછી આવશે બેચ ઓવરહેડ ટાઈમ તો ટાઈમ રિક્વાયર્ડ ફોર પરચેસિંગ ધ મટીરિયલ ટુ અરેન્જ ફોર જીક્સ એન્ડ ફિક્સર્સ એન્ડ શાર્પનિંગ ઓફ ટૂલ આફ્ટર રીગ્રાઇન્ડિંગ એક્સેટ્રા ઇઝ કોલ્ડ બેચ ઓવરહેડ ટાઈમ તો બેચ ઓવરહેડ ટાઈમમાં કયો આવશે એ બધો ટાઈમ કે જેમાં આપણે મટીરિયલ પરચેસ કરવાના અરેન્જમેન્ટ કરવાના જીગ અને ફિક્સચરનું પછી આપણે ટૂલને શાર્પનિંગ કરવાના ગ્રાઇન્ડિંગ પછી રીગ્રાઇન્ડિંગ પછીના એ બધા જે ટાઈમ છે કેમાં આવશે આપણા બેચ ઓવરહેડ ટાઈમના અંદર બરાબર છે પછી આવશે ટોટલ બેચ પ્રોડક્શન ટાઈમ કે આખા બેચને પ્રોડક્શન કરવામાં કેટલો ટાઈમ લાગે તે તો બાય મલ્ટીપ્લાઇંગ ધ પ્રોડક્શન ઓપરેશન ટાઈમ પર સાયકલ વિથ ધ નંબર ઓફ સચ સાયકલ્સ રિક્વાયર્ડ ઇન અ બેચ વી કેન કેલ્ક્યુલેટ બેચ પ્રોડક્શન ટાઈમ હવે આપણે જે પ્રોડક્શન ઓપરેશન ટાઈમ છે બરાબર એક સાયકલ માટેનો એને આપણે નંબર ઓફ સાયકલ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ આપણો બેચ પ્રોડક્શન ટાઈમ ઇટ ઇઝ ધ ટાઈમ ફોર કમ્પ્લીટિંગ ધ ઓપરેશન ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન કે આપણે જે પ્રોડક્શન જોઈ છે એને કમ્પ્લીટ કરવા માટે આપણે જેટલો ટાઈમ લાગવાનો છે એને કહેવાશે આપણો બેચ પ્રોડક્શન ટાઈમ બેચ પ્રિપેરેશન ટાઈમ ક્લિનિંગ ટાઈમ બેચ ઓવરહેડ ટાઈમ એન્ડ પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ આર એડેડ ઇન ટુ બેચ પ્રોડક્શન ટાઈમ ટુ કેલ્ક્યુલેટ ધ ટોટલ બેચ પ્રોડક્શન ટાઈમ હવે આપણે બેચ પ્રોડક્શન ટાઈમ તો મળી ગયો હવે એના સાથે સાથે આપણે શું કરવાનું છે બેચ પ્રિપેરેશન ટાઈમ ક્લિનિંગ ટાઈમ ઓવરહેડ ટાઈમ અને પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ એ બધાને આપણે એડ કરીએ તો આપણને મળશે આપણો ટોટલ બેચ પ્રોડક્શન ટાઈમ ઇન શોર્ટ ધ ટાઈમ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પ્રિપેરેશન ઓફ ધ બેચ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ બેચ પ્રોડક્શન ઇઝ કોલ્ડ એઝ ટોટલ બેચ પ્રોડક્શન ટાઈમ મતલબ કે આપણે શોર્ટમાં વાત કરીએ તો આપણે જ્યારે પ્રિપેરેશન ચાલુ કરીએ છીએ આપણા બેચ પ્રોડક્શન માટેનું એ સ્ટાર્ટિંગ ટાઈમથી લઈને આપણું જ્યાં સુધી બેચ પ્રોડક્શન કમ્પ્લીટ નહીં થાય
ત્યાં સુધીનો જે ટાઈમ લાગે છે એને કહેવાશે આપણો ટોટલ બેચ પ્રોડક્શન ટાઈમ, બરાબર છે. પછી પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ, ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર ઇન્સ્પેક્શન, મશીન એડજસ્ટમેન્ટ, ફટીગ અને પર્સનલ નીડ ઓફ વર્કર એક્સેટ્રા આર કોલ્ડ એઝ પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. તો આપણે ઇન્સ્પેક્શન માટે જે ટાઈમ લાગવાનો છે, મશીન એડજસ્ટમેન્ટ માટે ટાઈમ લાગે, હવે પર્સનલ છે કોઈ બી એક વર્કર છે એને ફટીગ થવાનો છે કે એની કોઈ પર્સનલ નીડ છે વર્કરની એના માટે જે ટાઈમ લાગવાનો છે, બધું કેમાં આવશે આપણા પ્રોડક્શન ઓવરહેડ ટાઈમના અંદર. ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ રિમૂવ એની ડિફિકલ્ટી એન્ડ ટાઈમ ઓફ સ્ટોપેજ ડ્યુ ટુ સુપરવાઇઝર્સ ઇન્સ્ટ્રક્શન આર ઓલ્સો એડેડ ઇન ધીસ પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. હવે આપણો જે વર્કર છે એને કોઈ ડિફિકલ્ટી રિમૂવ કરવા માટેનો ટાઈમ લાગવાનો છે, કોઈ બી એક સ્ટોપેજ આવ્યો જેમ કે સુપરવાઇઝરે કોઈ એક્ટિવિટી આપી કે ઇન્સ્પેક્શન માટે આપ્યું કે કોઈ વસ્તુ લેવા જવા મૂકવા કીધું, તો એ બધામાં જે ટાઈમ લાગવાનો છે બધો ટાઈમ કેમ આવશે આપણા પ્રોડક્શન ઓવરહેડ ટાઈમના અંદર આવશે. અગેન ધ ટાઈમ લોસ્ટ ડ્યુ ટુ વર્કર્સ એબસેન્ટાઇઝમ, મટીરિયલ શોર્ટેજ, મશીન બ્રેકડાઉન એક્સેટ્રા આર ધ એલિમેન્ટ ઓફ પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. માની લો કે મારો વર્કર એના મશીન પર પ્રેઝન્ટ નથી એટલે કે એબસેન્ટ છે, એનો જે ટાઈમ લોસ થવાનો છે, પછી મટીરિયલ શોર્ટેજ થઈ ગયો એના માટે જે લોસ થવાનો છે, કાં પછી મશીનમાં કંઈ ખરાબી આવી ગઈ, તો આ બધા જે ટાઈમ છે આપણા એલિમેન્ટ છે પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ માટેના. સમજ પડી ગઈ કયા કયા ટર્મિનોલોજી આવે છે આપણા કોસ્ટ એસ્ટિમેશન માટેના ડિફરન્ટ શોપ માટે. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. તો ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કોને કહેવાય, એના કયા કયા એક્ઝામ્પલ છે, ક્યારે એનું ઇન્ક્રીઝ થાય છે કોસ્ટ માટે, ક્યારે ડિક્રીઝ થાય છે, એ બધી વસ્તુ આપણે સ્ટડી કરવાની છે આ ટોપિકમાં. તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઇકોનોમિક બેચ સાઇઝ. જે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી છે એને ઇકોનોમિક બેચ સાઇઝ પણ કહેવાય. વેન ધ પ્રોડક્ટ ઇઝ ટુ બી પ્રોડ્યુસ ઇન લાર્જ ક્વોન્ટિટી ધેન ઇટ કેનોટ બી પ્રોડ્યુસ ઇન વન સિંગલ બેચ. હવે આપણે માની લો કે પ્રોડક્શન કરવાનું છે કોઈ બી એક પ્રોડક્ટનું બહુ લાર્જ ક્વોન્ટિટીમાં, તો હવે ખાલી એક સિંગલ બેચમાં એનું પ્રોડક્શન નહીં થાય. ધેર ફોર ઇટ ઇઝ ફાઉન્ડ આઉટ ધેટ ઇન હાઉ મચ ક્વોન્ટિટી ઇઝ ટુ બી પ્રોડ્યુસ પર બેચ સો દેટ ધ પ્રોડક્ટ કેન બી મેન્યુફેક્ચર્ડ ઇકોનોમિકલી. મતલબ કે હવે આપણે આ કન્ડિશન આ રહેશે કે સિંગલ બેચમાં આપણે બનાવી નહીં શકવાના, તો આપણે શું કરવું પડે, એવી ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવી પડે જે આપણે એક બેચ પર બનાવીએ તો આપણને ઇકોનોમિકલ બને મેન્યુફેક્ચરિંગ. ધ સાઇઝ ઓફ ધ બેચ ડિસાઇડેડ વિથ ધીસ મેથડ ઇઝ કોલ્ડ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. હવે આ મેથડથી આપણે કોઈ બી એક સાઇઝ ડિસાઇડ કરીએ આપણા બેચનો એને કહેવાશે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. હવે ગ્રાફિકલી આપણે રિપ્રેઝેન્ટ કરીએ તો આપણને મળશે કોસ્ટ 1 લાઈન અને આપણી છે કોસ્ટ 2 લાઈન, બરાબર ગ્રાફિકલી, અને ટોટલ કોસ્ટ છે. હવે જ્યાં આપણી કોસ્ટ 1 ને કોસ્ટ 2 જે સાઇઝ લાઈન છે એ ઇન્ટરસેક્ટ થઈ ત્યાં આપણને મળશે આપણી ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી બેચ સાઇઝના પર, બરાબર. આપણે પ્રોડક્ટ કોસ્ટ છે પર યુનિટ માટે અને બેચ સાઇઝ આપેલી છે. There are two types of cost for producing a product. હવે કોઈ બી પ્રોડક્ટ બનાવીએ તો આપણને બે ટાઈપના કોસ્ટ મળે છે. વન કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ વિથ ધ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ ધ બેચ. હવે એક એવો કોસ્ટ છે કે જે વધવાનો છે આપણા સાઇઝના સાથે, ને બીજો કોસ્ટ કયો છે વિચ રેડ્યુસર્સ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ બેચ સાઇઝ, બરાબર. અને બીજો કોસ્ટ કયો છે, એવો કોસ્ટ છે કે જેમાં આપણે સાઇઝ વધારશું બેચની એ રીતે શું થવાનું છે, ઘટતું જવાનું છે, બરાબર. પછી ફર્સ્ટ વન એક્ઝામ્પલ્સ ઓફ કોસ્ટ ઇન્ક્રીઝિંગ વિથ ઇન્ક્રીઝિંગ બેચ સાઇઝ. હવે બેચ સાઇઝ વધે એના સાથે સાથે આપણો કોસ્ટ ઇન્ક્રીઝ થાય એના એક્ઝામ્પલ કયા કયા છે, તો ફર્સ્ટ વન છે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ફોર મટીરિયલ અને લેબર. લેબર અને મટીરિયલ કોસ્ટ વધવાનો જેમ જેમ પ્રોડક્શન વધવાનું એ પ્રમાણે. પછી કોસ્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ અને સ્ટોરેજ, સ્ટોરેજ અને હેન્ડલિંગનો કોસ્ટ બી વધવાનો જે રીતે આપણે બેચ સાઇઝ વધારશું એ પ્રમાણે. ઇન્સ્યોરન્સ અને ટેક્સ ચાર્જિસ, ઇન્સ્યોરન્સ બી વધવાનો અને ટેક્સના ચાર્જિસ બી વધવાના. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાં બી શું થવાનું, ઇન્ટરેસ્ટમાં વધારો મળવાનો. પછી આવશે એક્ઝામ્પલ્સ ઓફ કોસ્ટ રેડ્યુસ વિથ ઇન્ક્રીઝિંગ બેચ સાઇઝ. હવે બેચ સાઇઝ સાથે કયો કયો કોસ્ટ ઘટવાનો, તો ફર્સ્ટ આવશે સેટઅપ કોસ્ટ પર પ્રોડક્ટ. આપણે જે સેટઅપ કરવાના છે એનો કોસ્ટ ઘટી જવાનો, કારણ કે આપણે વારે વારે સેટઅપ ચેન્જ નહીં કરવું પડે. પછી કોસ્ટ ઓફ પ્રિપેરિંગ પ્રોસેસ શીટ એન્ડ શોપ ઓર્ડર, અને શોપ ઓર્ડર અને જે પ્રિપેરિંગ પ્રોસેસ શીટ છે એનો કોસ્ટ બી શું થવાનો, ઘટી જવાનો છે બેચ સાઇઝ આપણે ઇન્ક્રીઝ કરીએ એના સાથે.
After showing this type of cost on a graph and plotting the total cost curve by adding the two costs graphically in shown in figure 5.9, આપણે જે figure માં જોઈ ગયા બંને cost આપણે બતાવ્યા છે, cost 1 અને cost 2 અને total cost નો curve બતાવેલો છે. In this figure point AQB આપણે શું મળ્યો, પોઈન્ટ ABQ મળ્યો જે આપણે બેઝ સાઇઝ પર હોરિઝોન્ટલ લાઇનથી બતાવ્યો છે, એને કહેવાશે આપણો ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કે પછી ઇકોનોમિક બેચ સાઇઝ. હાઉ મેની પ્રોડક્ટ્સ આર ટુ બી પ્રોડ્યુસ પર બેચ સો ધેટ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન વિલ બી મિનિમમ ઇઝ ધ ક્વોન્ટિટી પ્રોડ્યુસ પર બેચ નોન એઝ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. હવે આપણને આ એક એવી ક્વોન્ટિટી બતાવશે કે આપણે કેટલા પ્રોડક્ટ બનાવવા પડે એક બેચ પર, જેના કારણે આપણને મિનિમમ મળશે. બરાબર, કોસ્ટ ઓફ પ્રોડક્શન શું થઈ જવાનું છે, મિનિમમ થઈ જશે, એને કહેવાશે આપણો ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. સમજ પડી ગઈ કયા 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 ટર્મિનોલોજી આવે છે અને ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી કોને કહેવાય. હવે આ લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે, કોલ કરી શકે છે, કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.